તાજેતરમાં કચ્છથી મળતી માહિતી મુજબ કચ્છના મુંદરાથી જે સમાચાર સામે આવ્યા છે કે જ્યાં હાઇડ્રોકાર્બન લાઇનથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે, 20 વર્ષની મહેનત પાણીમાં જવાનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે, ત્યારે ખારેક આંબા નાળિયેર દાડમની ખેતીમાંથી પાઇપલાઇન પસાર થશે, ત્રગણીથી ગુંદાલા સુધી પાઇપલાઇન નાખવામાં આવશે, HPCL મિત્તલ કંપની સામે 13 ગામના ખેડૂતો રોષે ભરાયા છે, જબલપુર પાસે ખેડૂતોએ વિરોધ કર્યો છે. આ વિશેની સમગ્ર માહિતી આપવા માટે અમારા સંવાદદાતા જય જોશી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. જયજી, અમને જણાવશો સમગ્ર માહિતી શું છે? જી જી, ખાસ કરીને વાત કરવામાં આવે તો ત્રગડીથી ગુંદાલા ગામના પટ્ટાની જે ફળદ્રુપ જમીન છે તેના પર મિત્તલ કંપની દ્વારા હાઇડ્રોકાર્બન પરિવહન માટે જે જમીનની પાઇપલાઇન નાખવામાં આવશે જેનો નિર્ણય કર્યો છે. આ માટે નોટિસો પણ ખેડૂતોને ફટકારવામાં આવી છે અને ખેડૂતોની રોજીરોટી છીનવાઈ જશે તેની પણ ખેડૂતોને ડર સતાવી રહ્યો છે. જયારે ખાસ કરીને વાત કરવામાં આવે તો 12-13 ગામોના જે ખેડૂતોની કોઈ પણ મંજૂરી લીધા વિના કંપની દ્વારા જે ફળદ્રુપ જમીન માટે જે પાઇપલાઇન નાખવાનો નિર્ણય કર્યો છે મિત્તલ કંપની દ્વારા, જેમાં કેરી, દાડમ, નારિયેળ અને ખારેક પરથી લાઇન પસાર થશે. જી જી, જય જોશી, આપનો આભાર અમને સમગ્ર માહિતી આપવા બદલ. અમને ફરીવાર જણાવી દઈએ કચ્છને મુંદરામાંથી જે સમાચાર સામે આવ્યા છે, જ્યાં હાઇડ્રોકાર્બન લાઇનથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે, 20 વર્ષની મહેનત પાણીમાં જવાનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે, ખારેક આંબા નાળિયેર દાડમની ખેતીમાંથી પાઇપલાઇન પસાર થશે, ત્રગડીથી ગુંદાલા સુધી પાઇપલાઇન નાખવામાં આવશે, HPCL મિત્તલ કંપની સામે 13 ગામના ખેડૂતો રોષે ભરાયા છે અને જબલપુર પાસે ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો છે.